વેલકમ ટુ ચલપાસ કિચન. બાળકોને ખૂબ જ પસંદ છે તેવા પિઝા માટેના પિઝા બેઝ કે પિઝાના રોટલા આજે બનાવીશું, જે આપણે ઘઉંના લોટમાંથી બનાવવાના છીએ. બહાર મળતા પિઝાના રોટલા મોટાભાગે મેંદાના હોય છે અને ઈસ્ટનો ઉપયોગ કરીને બનાવેલા હોય છે. આજે આપણે ઘઉંના લોટના ઈસ્ટ વિનાના પિઝાના રોટલા બનાવીશું. ઓવન વિના ઘરે સરળ રીતે બની જતા આ પિઝાના રોટલા બહારના પિઝાના રોટલા કરતાં વધુ સ્વાદિષ્ટ અને હેલ્ધી છે. મારી આ પિઝાના રોટલાની રેસીપી એકવાર ચોક્કસથી ટ્રાય કરવા જેવી છે. એકવાર ટ્રાય કરશો તો તમારે બહારથી પિઝાના રોટલા ક્યારેય લાવવાની જરૂરત નહીં પડે. પિઝા બેઝ બનાવવા માટે એક મોટા બાઉલમાં 1.5 કપ ઘઉંનો લોટ એડ કરવાનો છે. રોટલી માટે ઉપયોગમાં લઈએ છીએ તે જ ઘઉંના લોટનો ઉપયોગ કર્યો છે. તમે મલ્ટીગ્રેન આટા પણ લઈ શકો, તેના પણ પિઝા બેઝ ખૂબ સરસ બને છે. ત્યારબાદ વચ્ચે ચમચીથી આવી રીતે થોડી જગ્યા કરી દેવાની છે. ત્યાંથી લોટ થોડો હટાવી અને નાની જગ્યા બનાવી લઈશું. હવે આ જગ્યામાં આપણે બધી સામગ્રી એડ કરીશું. 2 ચપટી ખાવાનો સોડા એડ કરવાનો છે. 1 નાની ચમચી બેકિંગ પાવડર છે તેનો ઉપયોગ કરવાનો છે. એક ચમચી ખાંડ લીધી છે, ખાંડ એડ કરીશું. સ્વાદ અનુસાર મીઠું એડ કરવાનું છે. એક ચમચી અજમો છે, તેને હાથેથી ક્રશ કરી અને એડ કરીશું. અજમાથી તમારી જે પિઝાનો બેઝ છે તેમાં એક ખૂબ સરસ ફ્લેવર આવે છે અને સ્વાદ પણ ખૂબ સરસ આવે છે. ત્યારબાદ 1 ચમચી મિક્સ હર્બ્સ લીધા છે, આ ઓપ્શનલ છે, તે એડ કરીશું. 1/2 કપ મોડું દહી લેવાનું છે, તેમાંથી 3-4 ચમચી જે વચ્ચે નાની જગ્યામાં બધી સામગ્રી એડ કરી છે તેમાં એડ કરીશું. બાકીનું દહીં પછી એડ કરવાનું છે. 3-4 ચમચી એડ કર્યા પછી તમારે ચમચીની મદદથી તે જગ્યામાં જે સામગ્રી છે બધાને મિક્સ કરવાનું છે. લગભગ 5-10 સેકન્ડ માટે તે સામગ્રીને એટલી નાની જગ્યામાં મિક્સ કરી દઈશું. આવું કરવાથી તમારું બેકિંગ પાવડર અને જે સોડા છે તે એક્ટિવેટ થાય છે. સરસ રીતે એકવાર મિક્સ કરી લીધા પછી તમારે તેમાં 3 ચમચી જેટલું તેલ એડ કરવાનું છે અને ફરીવાર તેને મિક્સ કરી લેવાનું છે. તેલ ઉમેર્યા પછી આ બધી સામગ્રીને લગભગ 1 મિનિટ માટે તમારે આવી રીતે તે જગ્યામાં મિક્સ કરવાની છે અને સરસ રીતે મિક્સ કરવાની છે. આપણે અત્યારે મિક્સ હર્બ્સ અને અજમાનો ઉપયોગ કર્યો છે જે તમારા બેઝને ખૂબ સરસ ફ્લેવર આપે છે. જો તમારી પાસે ઓરેગેનો કે ચીલી ફ્લેક્સ હોય તો તે પણ એડ કરી શકાય. હવે બાકીનું જે દહીં છે તે એડ કરવાનું છે અને ફરીવાર તેને 5-10 સેકન્ડ માટે મિક્સ કરી લઈશું. હવે હાથેથી આ બધી સામગ્રીને લોટમાં સરસ રીતે મિક્સ કરી લેવાની છે અને જ્યાં સુધી મિક્સ ના થાય ત્યાં સુધી તમારે સરસ રીતે હાથેથી મિક્સ કરવાનું છે. આ પિઝા બેઝ બનાવવામાં ઘણા સરળ છે અને બહાર મળતા પિઝા બેઝ કરતાં ખૂબ જ સ્વાદિષ્ટ પણ બને છે. જરૂર મુજબ પાણી એડ કરતા જવાનું છે અને એકદમ સોફ્ટ કણક રેડી કરવાની છે. સોફ્ટ કણક રેડી થઈ ગઈ છે. તેલવાળા હાથ કરી અને લગભગ 5-10 મિનિટ માટે તેને કૂણવવાની છે અને કૂણવી અને પછી તેને આપણે 20-25 મિનિટનો રેસ્ટ આપીશું. કૂણવવાથી તમારું જ્યારે પિઝાનો બેઝ બનાવો તે ખૂબ જ સરસ બનશે. એટલે તેને સરસ રીતે કૂણવી લીધું છે. હવે આપણે તેને ઢાંકી અને 20 મિનિટ માટેનો રેસ્ટ આપીશું. પિઝાના બેઝ મૂકવા માટે મેં અત્યારે એલ્યુમિનિયમના એક મોલ્ડનો ઉપયોગ કર્યો છે. તમે સ્ટીલની થાળી કે પછી એલ્યુમિનિયમની નાની થાળીનો પણ ઉપયોગ કરી શકો. અંદરની બાજુએ ઓઇલથી બરાબર ગ્રીસ કરી લેવાનો છે. આપણે અત્યારે ઓવન વિના બેકિંગ કરવાના છીએ અને તેના માટે મેં અત્યારે એક કડાઈમાં મીઠું લઈ અને તેનો ઉપયોગ કરવાની છું. તમે એલ્યુમિનિયમની કડાઈ હોય તો તેનો ઉપયોગ કરશો. એક જાડી તળિયાવાળી કડાઈમાં 1 મોટો કપ મીઠું એડ કરીશું. તમારી પાસે હેવી થીક બોટમ હોય તો તમારે મીઠું એડ કરવાની જરૂર નથી અને મીઠાની જગ્યાએ ચોખ્ખી રેતીનો પણ ઉપયોગ કરી શકાય. હવે ધીમા ગેસ પર આને ગરમ થવા દેવાનું છે. હવે આ મીઠા પર એક મીડિયમ સ્ટેન્ડ મૂકવાનું છે. મેં અત્યારે કાઠાનો ઉપયોગ કર્યો છે જે મીઠાથી થોડો ઉપર રહેવો જોઈએ અને પછી તેના પર આપણે મોલ્ડ રાખીશું અને ઢાંકી અને ગરમ કરીશું.
20 મિનિટ થઈ ગઈ છે. પીઝાના બેઝ બનાવવા માટેની કણક રેડી છે. કણકમાંથી એક નાનો ભાગ લઈ અને તમને દેખાડું છું કે કેટલી સરસ જાડી પડી છે. ઈસ્ટ વિના પણ આપણું ફર્મેન્ટેશન ખૂબ સરસ થયું છે અને આમાંથી પીઝા બેઝ ખૂબ સરસ બનશે. કણકમાંથી મીડિયમ સાઈઝના બોલ રેડી કરી લઈશું. ઘઉંના લોટનું અટામણ લઈ અને વણી લેવાનું છે. અત્યારે મારું મોલ્ડ મીડિયમ સાઈઝનું છે તો પીઝા બેઝ મીડિયમ સાઈઝના બનશે. પીઝા બેઝની સાઈઝ તમારી ચોઈસ પર ડિપેન્ડ કરે છે. તમારે એકદમ નાના પીઝા બનાવવા હોય તો તેવા પણ બનાવી શકાય અને મોટા બનાવવા હોય તો તમારી પ્લેટ તમારે મોટી રાખવાની અને મોટા લુવા કરી અને વણી લેવાના છે. ભાખરી જેવી સાઈઝના અત્યારે હું વણી રહી છું. પીઝા બેઝ વણી લીધા છે. મેં અત્યારે મીડિયમ થિકનેસ રાખી છે. જો તમારે થિન ક્રસ્ટ બનાવવા હોય તો હજુ તેને થોડા વણી લેવાના અને જો તમારે સોફ્ટ બનાવવા હોય તો તેને થોડા થીક રાખવાના. પછી બંને બાજુ કાંટાની મદદથી આવી રીતે પ્રિક કરી લેવાનો છે કે જે બેકિંગ કરતા ટાઈમે તે ફૂલી ના જાય. બંને બાજુ આવી રીતે કરી લઈશું. પીઝા બેઝ બેક કરવા માટે રેડી છે. કડાઈમાં જે મોલ્ડ મૂક્યું હતું ગરમ કરવા તે મોલ્ડમાં આપણે આ બેઝ રાખી દેવાનો છે અને મોલ્ડને ફરીવાર કડાઈમાં રાખી દઈશું. મોલ્ડને મૂકતા પહેલા તમારે એકવાર ચેક કરી લેવાનું છે કે તમારું વેસલ બરાબર ગરમ થયું છે કે નહીં. ત્યારબાદ મોલ્ડ મૂકી ઢાંકી અને ધીમીથી મધ્યમ આંચ પર 3-4 મિનિટ માટે કૂક કરીશું. 3-4 મિનિટ પછી બેઝની સાઈડ ચેન્જ કરી લઈશું અને તેને ફરીથી ઢાંકી અને બીજી સાઈડ કૂક કરીશું. પીઝા બેઝ બંને બાજુ સરસ રીતે બેક થઈ ગયા છે. આછા ગુલાબી રંગના જે સ્પોટ્સ દેખાઈ રહ્યા છે તેનાથી ખ્યાલ આવશે કે તમારા બેઝ સરસ રીતે કૂક થયા છે. આ પીઝા બેઝને ઠંડા થયા પછી એક એરટાઇટ કન્ટેનરમાં ભરી રૂમ ટેમ્પરેચર પર 3-5 દિવસ સુધી સ્ટોર કરી શકાય છે અને જ્યારે મન થાય ત્યારે તમારાથી તમારે મનગમતા ટોપિંગ સાથે પીઝા બનાવી અને સર્વ કરી શકાય છે. આ રીતે બધા પીઝા બેઝ રેડી કરી લઈશું. મેં લીધેલા ઘઉંના લોટના માપ પ્રમાણે 4 વ્યક્તિને સર્વ થઈ શકે તેટલા પીઝા બેઝ રેડી થશે. મેં અત્યારે ઘરે બનાવેલા પીઝા સોસમાંથી પીઝા રેડી કર્યો છે અને પીઝા સોસ માટેની રેસીપી લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. મારી આ પીઝાના રોટલા કે પીઝા બેઝની રેસીપી ચોક્કસથી ટ્રાય કરો અને મને કમેન્ટ્સમાં જણાવો કે તમને મારી આ રેસીપી કેવી લાગી. જો મારી આ રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા. થેન્ક યુ સો મચ એવરીવન.